નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં આપનું સ્વાગત છે. પાઠ 14, ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ, ભાગ 2. તો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે ભૂપૃષ્ઠ ભાગ 1, જે ભારતના સ્થાન, કદ, વિસ્તારનો આપણે અભ્યાસ કર્યો. હવે ભાગ 2માં ભૂપૃષ્ઠના સ્વરૂપો, જે આકૃતિમાં આપણે દેખાય છે કે પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવાય છે. ભૂપૃષ્ઠ એટલે શું? કે પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવાય છે, જેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરેનો સમાવેશ થાય છે. હવે ભૂપૃષ્ઠના વૈવિધ્યને આધારે ભારતને નીચે મુજબના પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય. તો 5 વિભાગોમાં વહેંચેલું છે. ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાનો, અને 5મું છે દ્વીપ સમૂહો. તો આ 5 ભાગને પ્રાકૃતિક વિભાગોમાં વહેંચીને આપણે ભૂપૃષ્ઠના સ્વરૂપને જાણીશું. આ છે ભારતનો નકશો, જેમાં પર્વતો બતાવે છે. હવે આપણે પહેલો ભાગ, ઉત્તરનો પર્વતીય પ્રદેશ. આપણને ખબર જ છે કે ભારતમાં ઉત્તરમાં જે હિમાલયની ગિરિમાળા આવેલી છે, કુદરતી, જે આપણે દિવાલ કહીએ એવી, તો ભારતનો આ ઘણો જ મહત્ત્વનો પ્રાકૃતિક પ્રદેશ છે. તે ઉત્તરમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં લગભગ 2400 કિલોમીટર લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વત શ્રેણી કહેવાય છે. તો ઉત્તર ભાગમાં પશ્ચિમથી પૂર્વ તરફ 2400 કિલોમીટર લંબાઈ, તે ચાપ આકાર ધરાવે છે. તેની પહોળાઈ 240 કિલોમીટરથી 320 કિલોમીટર વચ્ચે વધઘટ થતી રહે છે. હિમાલય કોઈ એકાકી પર્વત નથી, પણ અનેકવિધ પર્વત શ્રેણીઓનું સંકુલ છે. પશ્ચિમે અફઘાનિસ્તાનથી પૂર્વ તરફ આગળ વધતા તે ભારત, નેપાળ, ભૂતાન થઈને મ્યાનમાર સુધી પહોંચે છે. ઉત્તરમાં તેનો વ્યાપ તિબ્બતમાં ફેલાયેલો છે. તે મધ્ય એશિયાની પામીરની ગ્રંથિ નામે ઓળખાતી મુખ્ય પર્વત શ્રેણીનો જ એક ભાગ છે. હવે આ ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે ને, એને 2 ભાગમાં વહેંચ્યો છે. એક હિમાલય પર્વતીય પ્રદેશ અને બીજો પૂર્વ હિમાલય, ઉત્તર હિમાલય અને પૂર્વ હિમાલય. તો પહેલાં આપણે જોશું ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ. તો આ પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી 3 ગિરિમાળાઓ આવેલી છે. તેમાં ઉત્તર બાજુની હારમાળા બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે, એટલે કે સૌથી ઉપરની જે છે. સમગ્ર હિમાલયની આ સૌથી ઊંચી પર્વત શ્રેણી છે, જેમાં 40થી વધુ શિખરો આવેલા છે, જેની ઊંચાઈ 7000 મીટર કરતાં વધુ છે. તેમાં સૌથી વધુ જાણીતું શિખર માઉન્ટ એવરેસ્ટ છે, જે 8848 મીટર ઊંચું છે. તે નેપાળ અને ચીનની સરહદે આવેલું છે. તેને તિબેટમાં સાગરમથા પણ કહે છે. હવે આપણે ક્યાંક પ્રશ્નમાં પૂછાય કે માઉન્ટ એવરેસ્ટને તિબેટમાં શું કહે છે, તો સાગરમથા. હવે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ તો 8848 મીટર, આવી રીતે યાદ રાખશું. હવે અન્ય પ્રખ્યાત શિખરોમાં માઉન્ટ ગોડવિન ઓસ્ટિન અથવા તો K2નો સમાવેશ થાય છે, જે ભારતનું સર્વોચ્ચ શિખર છે. હિમાલયનું સૌથી ઊંચું આવે તો માઉન્ટ એવરેસ્ટ આવશે. હવે આપણને પૂછાય કે ભારતનું સૌથી ઊંચું, તો માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, જે હિમાલયની 3 સ્પષ્ટ પર્વત શ્રેણીઓ છે, જે એકબીજાને લગભગ સમાંતર ફેલાયેલી છે. એ એક બૃહદ હિમાલયમાં જેલાપલા, નાથુલા અને સ્કિપકિલા વગેરે ઊંચા પર્વતીય ઘાટ પણ આવેલા છે. પવિત્ર યાત્રાધામ ગણાતું પ્રખ્યાત માન સરોવર, જે ચીનમાં આવેલું છે, એ પણ આ જ હારમાળામાં આવેલું છે. હવે આપણે જુઓ, જે 8000થી વધુ ઊંચાઈ આવેલા જે શિખરો છે, એના નામ આપેલા છે. માઉન્ટ એવરેસ્ટ 8848 મીટર, K2 માઉન્ટ ગોડવિન ઓસ્ટિન જે 8611 મીટર, કાંચનજંગા 8598 મીટર,
મકાલુ 8481 મીટર, ધવલગીરી 8198 મીટર અને અન્નપૂર્ણા જે 8070 મીટરની ઊંચાઈ પર આવેલું છે. હવે બૃહદ હારમાળાની દક્ષિણે એટલે કે સૌથી ઉપર ઉત્તરમાં છે બૃહદ, એની દક્ષિણે બીજી હારમાળા પણ ઘણા વિસ્તારમાં પથરાયેલી છે. તેને મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય હિમાલય શ્રેણીની હારમાળા કહે છે. તે આશરે 80 થી 100 કિલોમીટર પહોળાઈ ધરાવતી આ હારમાળામાં પીર પંજાલ, મહાભારત, નાગટીંબા વગેરે ગિરિમાળાઓ આવેલી છે. મધ્યમ સ્તરની ઊંચાઈ ધરાવતી આ ગિરિમાળામાં ગિરિમથકો એટલે કે હિલ સ્ટેશનો વિકસ્યા છે. તેમાં ડેલહાઉસી, ધરમશાલા, સિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે મુખ્ય ગિરિમથકો છે. હવે એમાં ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ આવા વગેરે જાણીતા યાત્રાધામ પણ આવેલા છે. કુલ્લુ, કાંગડા તથા કશ્મીર પણ આ વિભાગના અત્યંત રમણીય પ્રાકૃતિક ખીણ પ્રદેશો છે. તો આ મધ્ય હિમાલયમાં આવેલા છે. હવે ત્રીજી હારમાળા એ વધુ દક્ષિણમાં એ શિવાલિકની નામે ઓળખાય છે. આ હારમાળાનો ઘણો વધારે વ્યાપ ભારતમાં છે. તે 10 થી 15 કિલોમીટર પહોળાઈ ધરાવે છે ને સરેરાશ 1000 મીટર ઊંચાઈ ધરાવતી શિવાલિકની હારમાળામાં કેટલીક વિશિષ્ટ ખીણ રચનાઓ થઈ છે. હવે યાદ રાખજો, આ ખીણ રચનાઓ શેનાથી થઈ છે? તો કંકર પથ્થરો તથા જાડા કાંપથી બનેલી ઢંકાયેલી રહી છે અને સ્થાનિક ભાષામાં તેને દૂન તરીકે ઓળખાય છે. તો એમાં દહેરાદૂન, પાટલીદૂન અને કોથરીદૂન વગેરે દૂન તરીકે જાણીતી છે. તો આ હતો ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ. તો ઉત્તરના હિમાલય પર્વતીય પ્રદેશને 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે. જે પહેલી હારમાળા છે એ બૃહદ, બીજી મધ્ય કે લઘુ અને ત્રીજી શિવાલિકની. એના પછી આપણે પૂર્વ હિમાલય જોશું કે જે પૂર્વ ભાગમાં આવેલું કે હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ઓછી ઊંચાઈ ધરાવે છે. તેમાંથી ઘણી હારમાળાઓ ટેકરીઓ જે હિલ્સ તરીકે વધુ પ્રખ્યાત બની છે. પૂર્વ હિમાલયમાં આવેલી આ ટેકરીઓ નાની હારમાળાઓ સ્વરૂપે જ ફેલાયેલી છે. તેમાં પતકાઈ જે અરુણાચલ પ્રદેશમાં આવેલું, નાગા ટેકરીઓ નાગાલેન્ડમાં અને લુસાઈ જે મિઝો પણ કહેવાય એ ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે. હવે આ ટેકરીઓ ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે અને તેનું અનુસંધાન મ્યાનમારમાં આવેલી આરાનયોમા હારમાળા સાથે છે. હવે આગળ જો ગારો, ખાંસી અને જેન્તિયા ટેકરીઓ મેઘાલયમાં આવેલી છે. હવે મેઘાલય શબ્દ તમે સાંભળેલો જ છે કે દુનિયાનો સૌથી વધુ વરસાદ ધરાવતું સ્થળ જે મેઘાલયમાં આવેલું ચેરાપુંજી. અને આ મેઘાલયમાં સૌથી વધુ વરસાદ પડે છે એનું શું કારણ છે? તો આ ગારો, ખાંસી અને જેન્તિયાજી પર્વતમાળા ટેકરીઓ આવેલી છે તે કે જે બંગાળાની ખાડી પરથી ભેજવાળા પવનો જાય છે એને આ ટેકરી જે પર્વતમાળા આવેલી છે રોકી લે છે, જેથી કરીને સૌથી વધુ વરસાદ મેઘાલયમાં વરસે છે. પહાડી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઘણું વધારે છે તેથી અહીં અત્યંત ગીચ જંગલો બન્યા છે. આ જંગલનો પ્રદેશ હોવાના કારણે ત્યાં સડક માર્ગો કે રેલમાર્ગનો વિકાસ ઘણો જ ઓછો થયો છે. તો આપણે આ હતો ઉત્તરનો પર્વતીય પ્રદેશ. એના પછી આપણો બીજો મુદ્દો છે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ. હવે આ ઉત્તરનો મેદાની પ્રદેશ બન્યો છે ને એને પણ શું જવાબદાર છે? તો કે હિમાલયની પર્વતમાળા. એ આપણે જોઈએ શેના લીધે, કે ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશનું સ્થાન ભારતના ઉત્તરના પર્વતીય પ્રદેશ અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની વચ્ચે છે. આ મેદાનની રચના હિમાલયમાંથી વહેતી સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર જેવી નદીઓ અને તેની શાખા નદીઓએ કાંપ પાથરીને કરી છે. કીધું ને કે એનું જે આપણે આ જે મેદાની પ્રદેશ બન્યો છે એ શેના કારણે બન્યો છે? તો આ હિમાલય પર્વતમાળામાંથી આવી નીકળતી અગત્યની મુખ્ય નદીઓ અને એની શાખા નદીઓએ કાંપ પાથરીને કર્યા છે. આ મેદાનમાં કેટલાક ભાગમાં 50 મીટરની જાડાઈ સુધીના કાંપના થર આવેલા છે. આ મેદાનો ઉત્તર ભારતનો ઘણો વિસ્તાર રોકતા હોવાથી ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ કહેવામાં આવે છે. આ મેદાની પ્રદેશ આશરે 2400 કિલોમીટર લાંબો છે. હવે યાદ રાખજો કે નદીઓએ બનાવેલા દુનિયાના સૌથી મોટા નદી મેદાન તરીકે તેની ગણના થાય છે. પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ ભાગ વધુ સાંકડો છે
આ મેદાન લગભગ સપાટ છે. તેના કોઈ પણ ભાગની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 180 મીટર કરતાં વધુ નથી. દિલ્હી પાસે આ મેદાન સાંકડું છે. દિલ્હીની પશ્ચિમ બાજુએ સતલુજનું અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન આવેલું છે. આથી દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. આ મેદાન ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ ગણાય છે. દિલ્હી, આગ્રા, કાનપુર, લખનૌ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા વગેરે મહત્ત્વના શહેરો આ મેદાની પ્રદેશમાં આવેલા છે. હવે સિંધુ અને તેની શાખા નદીઓ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ તથા સતલુજ હિમાલય શ્રેણીમાંથી નીકળે છે. હવે સિંધુ નદી જે પશ્ચિમ તરફ વહીને ઝડપી વળાંક લઈ અને દક્ષિણ તરફ વહી અરબ સાગરને મળે છે. સામાન્ય રીતે બે નદીઓ વચ્ચેની ભૂમિને દો આબ કહેવાય. હા, દો એટલે બે અને આબ એટલે જળ. તો એવી જ રીતે પાંચ નદીઓનો સમૂહ જ્યાં ભેગો થાય છે, જ્યાં પંજાબ, હા, તો આ મેદાનનો મોટો ભાગ પાકિસ્તાનમાં આવેલો છે. હવે ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશને ચાર વિભાગમાં વિભાજિત કર્યા છે. યાદ રાખજો, ભૂપૃષ્ઠના આધારે આપણા મેદાની જે પ્રદેશ છે ને એને ચાર ભાગ કર્યા છે. ચાર ભાગમાં પહેલું ભાબર, બીજું તરાઈ, ત્રીજું બાંગર અને ચોથું ખદ્દર. હવે આ કઈ રીતે આવેલા છે તો એને જોઈએ. સિંધુ નદીથી તિસ્તા નદી સુધી શિવાલિકની તળેટીમાં કંકર પથ્થરોની એક પાતળી પટ્ટી નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે. આ પટ્ટી લગભગ 8 થી 16 કિલોમીટર પહોળી છે અને તેને ભાબર કહે છે. હવે આ ભાબર પછી એના પછીનું જે ક્ષેત્ર આવે એ તરાઈનું ક્ષેત્ર છે, જે વધારે ભીનાશવાળું અને દલદલીય છે. અહીં ગીચ જંગલો તથા વિવિધ વન્યજીવો જોવા મળે છે. હવે મેદાનોના જૂના કાંપ, કે જે જૂનો કાંપ ઠલવાયેલો હોય જે ઈ મેદાનો છે, એને બાંગર કહે છે. અને નિરંતર થતા જતા કાંપના નિક્ષેપને કારણે સોપાન આકાર જેવો બની જાય છે ને જે પૂરના મેદાનથી ઊંચા હોય છે. હવે પૂરના મેદાનનો નવો કાંપ જે આવે છે, એ નવો કાંપ ઠલવાય, એ પ્રદેશને ખદર કહેવાય છે. તો શું કીધું, ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશો ચાર છે, ભાબર, તરાઈ, બાંગર અને ખદર. તો આ આપણે જોયું ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ. હવે ત્રીજું, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. પહેલાં જ આપણે ગયા ચેપ્ટરમાં જોઈ લીધું, 13મા ચેપ્ટરમાં ભાગ 1માં, કે દ્વીપકલ્પ, હા, કે જેને ત્રણેય બાજુ વિશાળ જળરાશિ આવેલી હોય, સમુદ્ર દરિયો આવેલા હોય એવા પ્રદેશને દ્વીપકલ્પ કહે. હવે આ દ્વીપકલ્પ છે એમાંય ઉચ્ચ પ્રદેશ આવેલા છે. ભારતનો આ પ્રાચીનતમ ભાગ છે. આ પ્રદેશ ઊંધા ત્રિકોણાકારે વિસ્તરેલો છે. તેની સરેરાશ ઊંચાઈ 600 થી 900 મીટર જેટલી છે. આ પ્રદેશનો ઉત્તર ભાગ ઉત્તર પૂર્વ ઢોળાવ ધરાવે છે, જે ચંબલ, સોણ અને દામોદર નદીના વહેણ દ્વારા સ્પષ્ટ થાય છે. કેવી રીતે ખબર પડે કે નદીની દિશા, નદીનું વહેણ કઈ બાજુ વહે છે એ પ્રમાણે એની દિશા નક્કી થાય. દક્ષિણ ભાગનો ઢાળ દક્ષિણ પૂર્વ તરફ છે. આ પ્રદેશનો મોટો ભાગ દક્ષિણમાં આવેલો હોવાથી તેને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. હવે આ ઉચ્ચ પ્રદેશની ત્રણેય બાજુ સમુદ્રો આવેલા હોવાથી તેને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. હવે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશને બે વિભાગો પાડે છે. એક છે માળવાનો ઉચ્ચ પ્રદેશ અને બીજું છે દખણનો ઉચ્ચ પ્રદેશ. તો માળવાનો ઉચ્ચ પ્રદેશ પહેલાં આપણે જોઈએ. માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. અરવલ્લીની એ વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા, જે જૂની પર્વતમાળા કહેવાય વિશ્વની, ને જે ઘેડ પર્વત જે કહીએ એ ઘેડ પર્વત સંરચના ધરાવે છે. હવે આમાં બે વસ્તુ યાદ રાખવાની છે. શું કહે છે કે અરવલ્લીની ગિરિમાળા છે અને એ પ્રાચીનતમ ગિરિમાળા છે અને એનો પ્રકાર છે ઘેડ પર્વત સંરચના. માઉન્ટ આબુ આ ગિરિમાળામાં આવેલું ગિરિમથક છે. તે સુંદર અને રમણીય છે અને તેનું ગુરુશિખર એ સૌથી ઊંચું શિખર છે અને તેની ઊંચાઈ 1722 મીટર છે. આ પ્રદેશની દક્ષિણે વિંધ્યાચલમાંથી નીકળતી નદીઓ ચંબલ અને બેતવા ઉત્તર તરફ વહી યમુનાને મળે છે, તો સોણ નદી ઉત્તર તરફ વહી ગંગાને મળે છે. આ નદીઓના વહેણની દિશા પરથી, હા,
આ નદીઓના વહેણની દિશા પરથી જાણી શકાય છે કે આ ઉચ્ચ પ્રદેશનો ઢાળ ઉત્તર તરફ છે. હવે મધ્યવર્તી એટલે કે વચ્ચેનો ઉચ્ચભૂમિના આ ઉત્તર પૂર્વ ભાગને બુંદેલખંડ કહે છે. આ સિવાય લુણી અને બનાસ નદીઓ ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે. આ નદીઓ કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે, જે સાગરને દરિયાને મળતી નથી અને રણમાં લુપ્ત અંતસ્થ થઈ જાય છે. જ્યારે સાબરમતી અને મહી નદી એ ખંભાતના અખાતને મળે છે. આ નદીઓના વહેણ પરથી ખ્યાલ આવે છે કે પશ્ચિમ તરફના માળવાના ઉચ્ચ પ્રદેશનો ઢાળ દક્ષિણ પશ્ચિમ તરફ છે. રાજમહેલની ટેકરીઓ તથા શિલોંગનો ઉચ્ચ પ્રદેશ તેમજ છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશનો જ એક ભાગ છે. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશને અંતર્ગત રાંચીના ઉચ્ચ પ્રદેશનો પણ સમાવેશ થાય છે. તો આ હતો માળવાનો ઉચ્ચ પ્રદેશ, જે મધ્યમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ને એનો ભાગ રોકે છે. હવે આવશે દખણનો ઉચ્ચ પ્રદેશ, જે નીચે આવતા માળવાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણે આવેલી સાતપુડા માદેવ તથા મૈકલ ટેકરીઓની દક્ષિણે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમી ભાગો મુખ્યત્વે લાવા નિક્ષેપોથી બનેલા છે, કે જે આ પર્વતો જે છે ઉચ્ચ પ્રદેશો એ લાવાથી બનેલા છે. પશ્ચિમ તરફ તેની સીમા પશ્ચિમ ઘાટ દ્વારા નિર્ધારિત થાય છે, જે અરબ સાગરના કિનારે ઉત્તર દક્ષિણ દિશામાં વ્યાપ્ત છે. તેના અનેક સ્થાનિક નામો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તેને સહ્યાદ્રી પર્વતમાળા કહે છે. તમિલનાડુમાં તેને નીલગીરીની ટેકરીઓના નામે ઓળખાય છે ને કેરળ અને તમિલનાડુની સીમા પર તેને અન્નામલાઈ અને કાર્ડેમમ ટેકરીઓના નામથી ઓળખવામાં આવે છે. પશ્ચિમ ઘાટનો દક્ષિણ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો છે. સામાન્ય રીતે દખણના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ 900 મીટરથી 1100 મીટર છે, જો કે કેટલીક જગ્યાએ તે એકાએક વધુ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ઘણી ઓછી ઊંચાઈ ધરાવતી તૂટક એટલે કે છૂટી છવાઈ ટેકરીઓ જેમની ઊંચાઈ ક્યાંક 900 મીટરથી વધારે છે અને આ તૂટક શૃંખલાના સ્વરૂપે છૂટી છવાઈ ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા બનાવે છે, જેને પૂર્વઘાટ કહે છે. તો દખણના ઉચ્ચ પ્રદેશમાં બે ભાગ છે, પશ્ચિમ ઘાટ અને પૂર્વઘાટ. પશ્ચિમ ઘાટ છે એ લાંબો છે, જ્યારે પૂર્વઘાટ છે એ તૂટક વહેંચાયેલો છે. આ વિસ્તારનો સામાન્ય ઢોળાવ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તરફનો છે, જે નદીઓની પ્રવાહ દિશાથી જાણી શકાય છે. પશ્ચિમ તરફ વહેતી ગંગા તથા તાપીને બાદ કરતા આ બે નદીઓ છે, જે ગંગા અને તાપી એ નદીઓને બાદ કરતા દખણના ઉચ્ચ પ્રદેશની મોટાભાગની નદીઓ છે, જે પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે, જ્યારે નર્મદા અને તાપી છે જે અરબ સાગરને મળે છે. તો આ હતો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, એમાં આપણે માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણના ઉચ્ચ પ્રદેશનો અભ્યાસ કર્યો. હવે ચોથું છે તટીય મેદાનો, જે દરિયા કિનારાના મેદાનો કહેવાય. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જે જોઈએ કચ્છથી ઓડિશા સુધી, કચ્છથી લઈ અને પાછું રાઉન્ડ ફરી નીચે દક્ષિણમાં જઈ અને ઉપર ઓડિશા સુધી મેદાનોની સાંકડી પટ્ટીથી ઘેરાયેલ છે, તેને પશ્ચિમ તથા પૂર્વના તટીય મેદાનોમાં વહેંચવામાં આવે છે. પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે. ગુજરાતને બાદ કરતા તે મોટા ભાગે સાંકડું મેદાન છે. તે ઘણું જ અસમાન અને ઉબડખાબડ છે અને ગોવાથી દક્ષિણમાં તેને મલબાર તટ કહે છે. હવે પશ્ચિમ તટની નદીઓ પોતાના નદીમુખ વિસ્તારમાં ખાડીઓનું નિર્માણ કરે છે. મોટાભાગની ખાડીઓ દરિયાના પાણી હેઠળ ડૂબી ગયેલી ખીણો છે, જે સમુદ્ર તળના ઉંચકાવથી બનેલી છે. તે મત્સ્ય પ્રવૃત્તિના વિકાસ યોગ્ય સંજોગો પેદા કરે છે. પશ્ચિમ તટે અનેક ઉત્તમ કુદરતી બંદરો આવેલા છે ને જેમાં મુંબઈ અને મારમગોવા છે એ મુખ્ય તેના સમાવેશ થાય છે. દક્ષિણમાં કેરળ તટ પર પશ્ચિય જળ જોવા મળે છે, તેને સ્થાનિક ભાષામાં કાયલ કહે છે. હવે આ નવો શબ્દ છે પશ્ચિય જળ, જે બેક વોટર ને જે ખાસ કરીને દક્ષિણના કેરળ તટમાં જ જોવા મળે છે. હવે આ વસ્તુ શું છે, દરિયો જે છે આપણે હંમેશા જોશું કે દરિયામાં ભરતીને ઓટ આવતી હોય, તો એ ભરતી ઓટ આવે ત્યારે દરિયો ઉપર સુધી આવે છે અને પાછો ખસકી જાય છે.
પણ હવે અહીંયા એવા સંજોગો અમુક સ્થળો એવા છે કે એ પાણી છે ને ઉપર આવી અને પાછું બીજી સાઈડ બીજી દિશામાં ભેગું થાય છે. અમુક પાણીનો ભાગ છે એ ત્યાં બધો જ પાછો નથી વહી જતો અને ઉપર ચડી અને પાછો નીચે જઈ અને એ બીજી દિશામાં એકઠો થાય છે, જે સરોવરો કે નદીઓના રૂપે ભેગો થાય છે, જેને પશ્ચ્ય જળ બેક વોટર તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વનું તટીય મેદાન પશ્ચિમના તટીય મેદાન કરતાં પ્રમાણમાં વધારે પહોળું છે. અહીં કાવેરી, કૃષ્ણા, ગોદાવરી અને મહાનદી જેવી અગત્યની નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં કાંપ નિક્ષેપણ વધારે થયું છે. ઉત્તરે ઉત્તર સિરકાટ તટ અને દક્ષિણે આંધ્રપ્રદેશ તથા તમિલનાડુનો તટીય પ્રદેશ કોરોમંડલ તટના નામથી જાણીતો છે. તો આ હતા તટ એટલે કે દરિયા કિનારાના મેદાનો. હવે આપણું પાંચમું જે દ્વીપ સમૂહો એટલે કે ટાપુ. ભારતમાં કેટલાક દ્વીપ સમૂહો આવેલા છે. અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ એમ મુખ્ય દ્વીપ સમૂહો છે જે આપણા ભારતમાં જેનો સમાવેશ થાય છે. જે લક્ષદ્વીપ છે એમાં પણ અનેક નાના ટાપુ આવેલા છે જે અરબી સમુદ્રમાં કેરળ તટથી થોડે દૂર જ આવેલા છે. એ લક્ષદ્વીપ છે એ આવશે અરબ સાગરમાં ને તેનો આકાર ઘોડાની નાળ જેવો છે એટલે આ પ્રકારના પરવાળા દ્વીપોને એટોલ પણ કહે છે. હવે અન્ય દ્વીપ સમૂહો જે કહીએ તો કે એ બંગાળાની ખાડીમાં આવેલા છે જે અંદમાન નિકોબારનો સમાવેશ એમાં થાય છે. અહીં ટાપુઓની સંખ્યા ઘણી છે અને તે ભારતના કિનારાથી દૂર આવેલા છે. ત્યાં પર્વતની હારમાળા છે અને એમાંના કેટલાક ટાપુઓ જે છે એ જ્વાળામુખીની પ્રક્રિયાથી બન્યા છે. આ ટાપુઓ 350 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા છે અને તેનું વ્યૂહાત્મક વિશેષ મહત્વ પણ વિશેષ છે. હવે આપણે આ ટાપુ જે સક્રિય જ્વાળામુખી છે ને એના વિશે જાણીએ કે આ દ્વીપ સમૂહોમાં અંદમાન નિકોબારમાં જે છે ને લાવાથી બનેલા ટાપુઓ, તો એ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલા બેરન એ ભારતનો સક્રિય જ્વાળામુખી છે ને તેની નજીકમાં જ બીજા સુસુપ્ત જ્વાળામુખી જે નારકોંડમ આવેલો છે. હવે આમ ભારતના ભૂપૃષ્ઠમાં વિવિધતા જોવા મળે છે. દરેક ભાગને પોતાની આગવી લાક્ષણિકતા છે અને છતાં બધા વિભાગો એકસાથે જોડાયેલા છે. દેશની સમૃદ્ધિમાં તે બધાનો ફાળો અગત્યનો છે અને વન્ય સંસાધનો માટે ઉપયોગી છે. ઉત્તરના ફળદ્રુપ કાંપના મેદાનને અનાજનો ભંડાર કહેવામાં આવે છે કે જે મેદાની પ્રદેશ બન્યા છે એનામાં અનાજ વધારે પ્રમાણમાં ઉત્પન્ન કરી શકાય છે. હવે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ છે એ વિવિધ ખનિજ સંસાધનથી સમૃદ્ધ છે જેના થકી દેશના ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો છે. અને ઉત્તરનો જે પર્વતીય પ્રદેશ વિપુલ જળરાશિ ધરાવતી નદીઓ જે આપણે કહીને ખૂબ જ અગત્યની નદીઓ જે ગંગા અને યમુના અને તુંગભદ્રા અને તો આવી જે નદીઓ છે એનું ઉદ્ભવ સ્થાન છે અને વન સંસાધનના વૈવિધ્ય માટે પણ જાણીતો છે. તો આપણે આ 5 વિભાગોમાં વહેંચેલા ભૂપૃષ્ઠનો અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો આજે આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું.